નમસ્તે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રો હું હિમાંશુ ગોસ્વામી શ્રી સ્વામિનારાયણ દ્વિશતાબ્દી સ્મારક હાઈસ્કૂલ લવારપુરથી આપ સૌનું સ્વાગત કરું છું વાલી મિત્રો તમે જાણો છો કે સમગ્ર વિશ્વ એ એક વૈશ્વિક સમસ્યા જેને આપણે કોરોનાના બીમારીથી જાણીએ છીએ તેનાથી પીડિત છે તેમાં આપણો દેશ ભારત પણ બાકાત રહી ચૂક્યો નથી આજે આપણે ગુજરાતની અંદર સમગ્ર ભારત દેશમાં આપણે દ્વિતીય ક્રમે છીએ જેમાં કોરોના સૌથી વધારે પોઝિટિવ છે આવી કપરી પરિસ્થિતિની અંદર હવે આવનારા નવા વર્ષની અંદર શાળાઓ અને સ્કૂલોને શરૂ કરવું એ એક આપણા માટે ચેલેન્જરૂપ છે તમે જાણો છો કે આ રોગ જે છે તે એક સંક્રમિત રોગ છે એટલે હાલની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને શારા કક્ષાએ બોલાવી શકાય તેમ નથી સરકાર શ્રીની ગાઈડલાઇન્સ પ્રમાણે આપણે જોઈએ છીએ કે લગભગ જુલાઈના અંત પછી કદાચ જો સંક્રમણનું પ્રમાણ ઓછું થશે તો સરકાર એ ક્ષેત્રે વિચારશે અને વિદ્યાર્થીને બોલાવવા માટેની પરમિશન આપશે તો જૂન જુલાઈને આ જે મહિના છે એમાં વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ ન બગડે અને ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે ખાસ કે જેઓ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે એના માટે શ્રી સ્વામી સાપ મિત્રો અને આચાર્યશ્રીને એક પહેલ કરી છે અને આવનારા થોડાક જ સમયની અંદર અમે ઝૂમ એપ્લિકેશન દ્વારા ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવા જઈ રહ્યા છીએ તો આ જે ઓનલાઈન જે શિક્ષણ આપવા જઈ રહ્યા છે તેમાં તો મિત્રો ચલો હવે આપણે ઝૂમ એપને કઈ રીતે ડાઉનલોડ કરી શકાય અને તેનો ઉપયોગ આપણે ઓનલાઈન શિક્ષણમાં કઈ રીતે કરી શકીશું તેની વિગતે ચર્ચા કરીશું સૌપ્રથમ આપણે એન્ડ્રોઈડ મોબાઈલની અંદર પ્લે સ્ટોરની અંદર ક્લિક કરવાનું આવે છે તો પ્લે સ્ટોરની અંદર આપણે ક્લિક કરવાથી આપણને સર્ચ જે દેખાય છે આ સર્ચ ઓપ્શનની અંદર જેડ ડબલ ઓ એમ ઝૂમ લખવામાં આવશે એટલે ઝૂમ લખવાથી તરત જ અહીંયા આ રીતનું આઈકવાન આવશે અને એની ઉપર ઝૂમ ક્લાઉડ મીટિંગ લખેલું આવશે જેને આપણે ઇન્સ્ટોલ ઉપર ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરવાનું રહેશે હવે ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરવાથી અહીંયા બે ઓપ્શન આપણને બતાવવામાં આવશે કે ડાઉનલોડ ઝૂમ ક્લાઉડ મીટિંગ અહીંયા પચીસ એમ બીની ફાઇલ છે તો નાવ ઓવર ધ નેટવર્ક ઉપર ક્લિક કરી અને આપણે ઓકે આપવાનું રહેશે હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ ઝૂમ ક્લાઉડ એપ છે તે ડાઉનલોડ થવાની શરૂઆત થઈ ગઈ આ જે એપ છે એને ડાઉનલોડ થતાં વધુમાં વધુ ત્રણથી ચાર મિનિટનો સમય લાગે છે ત્યારબાદ અહીંયા સો ટકા ડાઉનલોડ થયા પછી અહીંયા ઓપનનું એક ઓપ્શન આવે છે જે તમે અહીંયા ગ્રીન કલરમાં જોઈ શકો છો તો તેને ઓપન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે ઓપન ઉપર જ્યારે ક્લિક કરશો ત્યારે આ રીતનું એક મેનુ આવશે કે જેની અંદર સાઇન ઇન આવશે ઇમેઇલ એડ્રેસ પાસવર્ડ સાઇન ઇન તો અહીંયા આપણે ત્યાં આ જે ત્રણ ઓપ્શન છે એસએસઓ ગૂગલ અને ફેસબુક તો આપણે અહીંયા ગૂગલ ઉપર ક્લિક કરવાનું છે એટલે જેવું આપણે ગૂગલ ઉપર ક્લિક કરીશું એટલે તરત જ આપણને અહીંયા તમારા મોબાઈલની અંદર જે ઈમેલ એડ્રેસ સેવ હશે ગૂગલ એકાઉન્ટમાં એ બતાવશે ધારો કે અહીંયા મારું એકાઉન્ટ છે કે હિમાંશુ ગોસ્વામી અને એનું જીમેલ છે પ્રોફેસર ગોસ્વામી એટ ધ જીમેલ તો હું એના પર ક્લિક કરીશ એટલે એના પર ક્લિક કરવાથી તરત જ આ જે છે એ આપણું ઝૂમ એપ છે એ અહીંયા એક્ટિવેટ થતી હોય છે અહીંયા જ્યારે ઝૂમ એડ થાય ત્યારે અહીંયા લખેલું આવશે કે મીટ એન્ડ ચેટ આવશે અને અહીંયા સર્ટનું ઓપ્શન આવશે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કોઈપણ જગ્યાએ કશું વિશેષ કરવાની જરૂર નથી લાગતી માત્ર તમારે આ રીતના જે ઓપ્શન આવે છે તેની પર જોઈન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે જેવું તમે જોઈન ઉપર ક્લિક કરશો એટલે જોઈનના મીટિંગ લખેલું આવશે અહીંયા તમે જુઓ છો કે મારું નામ છે એટલે અહીંયા આવી જાય છે ઓટોમેટિક હવે મિત્રો અહીંયા બે ઓપ્શન છે અહીંયા એક મિટિંગ આઈડી આપેલું છે અને અહીંયા જોઈન વિથ ધ પર્સન લિંક નેમ અહીંયા બ્લૂ કલરથી તમને દર્શાવેલું છે તો અહીંયા પહેલાં સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે જ્યારે પણ અહીંયાથી તમને એક મેસેજ કરવામાં આવશે અને એ મેસેજ તમારા વોટ્સઅપ પર આવશે અહીંયા તમે જોઈ શકો છો કે લવારપુર સ્કૂલનું અમારું જે ગ્રુપ છે એની અંદર અમે મિટિંગ ક્રિએટ કરેલી છે અહીંયા લખેલું છે કે સુરેશ ચૌધરી ઇઝ ઇન્વાઇટિંગ યુ ટુ અ શેડ્યુલ જૂમ મીટિંગ ટોપિક છે અહીંયા અને જોઈન ધ ઝૂમ મીટિંગ અને નીચે આપ્યું છે મીટિંગ આઈડી અને પાસવર્ડ અહીંયા મીટિંગ આઈડી તમે જુઓ છો કે સિક્સ ટુ નાઇન એટ ફોર ફાઇવ નાઇન જીરો સેવન ફોર છે જ્યારે એનો પાસવર્ડ છે કેપિટલ એસ સ્મોલ એસ ડી ડબલ એસ એચ વન સેવન તો જ્યારે તમને આ રીતની લિંક આવે છે અને જો તમારી અંદર ઝૂમ એપ ડાઉનલોડ કરેલી હશે તો તમે જેવા લિંક ઉપર ક્લિક કરશો એ તમારે મીટિંગ આઈડી અને પાસવર્ડ નાખવાની જરૂર પડતી નથી ડાયરેક્ટ જ તમે અહીંયા જોઈ શકો છો કે તમે જેવું એની પર ક્લિક કરશો એટલે અહીંયા બે ઓપ્શન આપશે ઓપન વિથ ઝૂમ આપશે અને ક્રોમ આપશે તો જ્યારે આપણે અહીંયા ક્લિક કરીએ છીએ ત્યારે આપણે અહીંયા ઓપન વિથ ઝૂમ લખી અને ઝૂમ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે જેવું તમે અહીંયા ઝૂમ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક અહીંયા આ રીતનું એક દેખાવામાં આવશે સુરેશ ચૌધરી લિવ વેટિંગ ફોર ધ હોસ્ટ સ્ટાર્ટિંગ અહીંયા મીટિંગ આઈડી પણ આવી ગઈ અહીંયા આ આ રીતનું જ્યારે તમે ડાયરેક્ટ વોટ્સઅપની લિંક ઉપર ક્લિક કરો છો ત્યારે તમારે આ આઈડી અને પાસવર્ડ નાખવાની કોઈ જરૂર પડતી નથી અને જે સમય આપ્યો હોય તે સમયે તમે જ્યારે લિંક ક્લિક કરો છો એટલે ઓટોમેટિક અહીંયા બધા જ મિત્રો જોઈન થઈ શકો છો અને અહીંયા શિક્ષક જે ઓનલાઈન ભણાવે છે એ તમે અહીંયા ભણી શકતા હોવ છો બીજું એક ઓપ્શન પણ અહીંયા છે કે તમે અહીંયા જોઈ શકો છો કે જોઈન અ મિટિંગ જો તમારી પાસે લિંક ના હોય અને માત્ર યુઝર આઈડી અને પાસવર્ડ જ હોય તો અહીંયા આઈડીની અંદર તમે લખી શકો છો તેનો ધારો કે અહીંયા લખ્યું છે કે સિક્સ ટુ નાઇન એટ ફોર ફાઇવ નાઇન જીરો સેવન જીરો ફોર ઓકે અને પછી અહીંયા જોઈન મિટિંગ આપશો એટલે જોઈન મિટિંગ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પાસવર્ડ પૂછશે તો અહીંયા આપણે હમણાં જોયું હતું કે જે પાસવર્ડ હતો એ પાસવર્ડના કોલમની અંદર જ્યારે મૂકવામાં આવશે ત્યારે આપણને અહીંયા ઓકે આપવાથી અહીંયા આપણે મિટિંગ સ્ટાર્ટ કરીશું તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ઝૂમ એપ્લિકેશન ક્લિક કરી અને તમે અહીંયા જોડાઈ શકો છો એકથી બે વાર તમે જ્યારે જોડાશો ત્યારે તમને ચોક્કસ ખ્યાલ આવશે અહીંયા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે જે શિક્ષક અહીંયા તમને અભ્યાસ કરાવતા હશે એને તમે ડાયરેક્ટ પ્રશ્નો પણ પૂછી શકો છો જે મટીરિયલ્સ છે એને તમે ડાઉનલોડ પણ કરી શકો છો આમ આ રીતે આપણે ટૂંક જ સમયની અંદર આપણી શાળાની અંદર આપણા શિક્ષકો ઝૂમ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છે તો સમગ્ર વાલી મિત્રોને નમ્ર વિનંતી છે કે આપને આપ આપના બાળકોને આ મોબાઈલ ફોન આપો આ જે ફોન છે એનો યોગ્ય ઉપયોગ થાય તેનું ચોક્કસ ધ્યાન રાખો અને આ જે સ્કૂલ સમયે ચોક્કસ સમય આપવામાં આવ્યો છે તે સમયમાં જ મીટિંગ લેવામાં આવશે આશા રાખું છું કે આપને આ વિડીયો ગમ્યો હશે અને આપણા સ્વામિનારાયણ સ્કૂલના જે વિદ્યાર્થીઓ અને વાલીઓ છે એ વધુમાં વધુ આ ઓનલાઈન શિક્ષકમાં જોડાઈ અને પોતાના દસમાના અને બારમાના અભ્યાસક્રમને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશે આભાર થેન્ક યુ જય હિન્દ જય ભારત